શરૂ થઈ ચૂક્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અવનવી દશામાની મૂર્તિઓને પણ આગમન થઈ ચૂક્યું છે. ત્યારે આજે ધાનેરામાં દશામાની મૂર્તિ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દશામાના વ્રત કરવા માટે ભક્તો થનગરી રહ્યા છે, ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારીઓ પણ કરી રહ્યા છે. હવે દશામાના વ્રત આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ધાનેરામાં આજે ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે દશામાની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે લોકો ધાનેરામાં ખૂબ જ ઉત્સાહ સાથે દશામાની મૂર્તિઓ ખરીદી હતી અને વ્રત પણ શરૂઆત કરી હતી. ત્યારે લોકો પોતાના ઘરમાં દશામાની પધરામણી પણ કરી હતી, વ્રતની શરૂઆત પણ કરી હતી. પરંતુ દશામાના વ્રતના બીજા દિવસે જ અચાનક ધાનેરામાં પૂરનું પાણી ફરી વળ્યું હતું અને લોકોના ઘરોમાં કળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડી જતા રહ્યા હતા. ત્યારે લોકોનો ઘર વખરી સાથોસાથ દશામાની મૂર્તિ પણ પાણીમાં તણાઈ જવા પામી હતી અને લોકો દશામાના વ્રતથી ચિંતિત રહી ગયા હતા. ત્યારે આજે આ વાતને એક વર્ષ પૂરું થયું છે અને લોકો ગયા વર્ષનું દુઃખ ભૂલી આજે ફરી દશામાના વ્રતની ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારીઓ કરી રહ્યા છે અને ધાનેરા શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દશામાની મૂર્તિ ખરીદવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે આ વખત લોકોને કોઈ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, સુખરૂપ દશામાના વ્રત સંપન્ન થાય તેવી ભક્તો સહિત ધાનેરા વાસીઓ દશામાને પ્રાર્થના કરી રહ્યા છે. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.